હેલો ફ્રેન્ડ્સ હું છું નિકિતા સર્વે નિકિસ કિચનમાં તમારું સ્વાગત કરું છું દિવાળીમાં જો તમે ઘૂઘરા ના ખાધા તો કંઈ ના ખાધું એવું ગણાય છે એટલે ઘૂઘરા તો આપણી આન બાન ને શાન છે તો એની પરફેક્ટ જે ઓરિજિનલ રીત છે માવાના ઘૂઘરા બનાવવાની એ હું તમને આજે શીખવીશ તો આજે છે એકદમ આપણે ટ્રેડિશનલ સ્ટાઇલથી બનાવવાના છીએ તો આપણે સ્ટાર્ટ કરીએ માવાના ઘૂઘરા બનાવવાની ઓરિજિનલ રીત એના માટે આપણે એક કપ મેંદો લીધેલો છે અહીંયા મેં મેંદો ચાળીને લીધેલો છે એમાં આપણે બે ચમચી પ્યોર ઘી નાખવાનું છે આનું આપણે ઘીથી જ મોણ આપવાનું છે અને આ રીતે લોટ અને ઘી પ્રોપર મિક્સ થઈ જાય પછી થોડું થોડું કરીને પાણી એડ કરવાનું છે અને આપણે લોટ ભેગો કરવાનો છે આ લોટ આપણે રોટલી જેવો એકદમ સોફ્ટ નહીં પણ એનાથી થોડો કઠણ એટલે કે પૂરી જેવો લોટ બાંધવાનો છે એના માટે મારે અહીંયા વન ફોર્થ કપ પાણીની જરૂર પડી છે અને આપણે રેસ્ટ આપીએ ત્યાં સુધી આપણે ઘૂઘરામાં ભરવાનો સ્ટફિંગ રેડી કરી દઈએ તો એના માટે મેં અહીંયા ચાર ચમચી ઘી નાખેલું છે એક પેનમાં આમાં ઘીનો ઉપયોગ પૂરતા પ્રમાણમાં કરવાનો છે તો આપણા ઘૂઘરા એકદમ સોફ્ટ રહેશે અને લાંબા ટાઈમ સુધી રહેશે અને અહીંયા વજનમાં બસો ગ્રામ જેટલો એટલે કે એક કપ મેં મોળો માવો લીધેલો છે અને માવાને બરાબર શેકવાનો છે આ માવો એકદમ સરસ લાઇટ બ્રાઉન કલરનો થાય ત્યાં સુધી જો આ રીતે થાય ત્યાં સુધી શેકવાનો રહેશે એને અને આને શેકાતા આપણે દસ મિનિટ જેવો ટાઈમ લાગશે અને એકદમ ગેસની ફ્લેમ લો રાખીને જ શેકવાનો છે નહીં તો માવો નીચે ચોંટી જશે અને જ્યાં સુધી ઘી છૂટું ના પડે માવામાંથી ત્યાં સુધી શેકવાનો છે તમને થોડું ઘી છૂટું પડતું દેખાય એટલે કે જો આપણે શીરો બનાવીએ એ રીતે આ લચકા જેવો થઈ જશે માવો અને આપણા જે વાસણમાં છે ને ચોંટશેની નીચે એટલે કે આપણો માવો પરફેક્ટ શેકાઈ ગયો છે જો આવો માવો શેકશો તો તો અમે એક મહિના સુધી આ ઘૂઘરાને કંઈ જ નહીં થાય લાંબા ટાઈમ સુધી તમે એને ખાઈ શકશો અને એનો આનંદ માણી શકશો જો ઘી છૂટું પડી ગયું છે જો દેખાય છે તમને સાઈડમાંથી ત્યાં સુધીનો માવો આપણે શેકવાનો હવે માવાને કાઢી લઈએ બસ આ પ્રોપર આની મેથડ છે આ પ્રોપર શેકાશે માવો તો જ તમારા ઘૂઘરા લાંબા ટાઈમ સુધી એવાને એવા સરસ રહેશે ફ્રેશ એટલે તમારે જો એક મહિના સુધી ચલાવવા હોય તો તમારે આ રીતે શેકવાનો રહેશે અને એ સેમ વાસણમાં જે આપણે લીધેલું હતું માવો શેકવા એમાં ને એમાં હું અહીં બે ચમચી ઘી લઈશ અને વન ફોર્થ કપ જેટલો ઝી ઝીણો જે રવો આવે છે એ મેં લીધો છે અને એને આપણે લાઇટ બ્રાઉન એટલે કે થોડો કલર ચેન્જ થાય ત્યાં સુધી શેકવાનો છે અને આ રવો એકદમ છે ને હળવો થઈ જવો જોઈએ એ પ્રમાણે શેકવાનો જો આપણે આવો કલર બી ચેન્જ થઈ ગયો છે અને રવો આપણો એકદમ સરસ હળવો બની ગયો છે એટલે કે આપણો રવો પરફેક્ટ શેકાઈ ગયો છે તો એને બી આપણે કાઢી લઈશું માવો જેમાં કાઢ્યો છે એમાં જ કાઢી લઈશું સાથે રવો શેકાતા વાર નહીં લાગે અને અહીંયા મેં વન ફોર્થ કપ જેટલી દળેલી ખાંડ લીધેલી છે આમાં પ્રોપર છે પણ તમારે વધારે ગળ્યું જોતું હોય તો તમે એક ચમચી વધારે એડ કરી શકો છો ટેસ્ટ તમારા ટેસ્ટ પ્રમાણે તમારે એડ કરવાની ખાંડ અહીંયા મેં થોડા પિસ્તા લીધેલા છે ભૂકો થોડી દ્રાક્ષ લીધી છે અને મેં અહીંયા કાજુનો ભૂકો બી એડ કર્યો છે સાથે સાથે આપણે બદામનો બી મેં આ રીતે થોડો અતકચરો ભૂકો કરી દીધો છે અહીંયા હું ડ્રાયફ્રૂટના પીસ નથી નાખતી એનું રીઝન છે કે જો એ ઘૂઘરા વાળશું ત્યારે તૂટી જાય છે ઘૂઘરા કારણ કે ડ્રાયફ્રુટના પીસ અંદર આવશે વચ્ચે તો એ પૂરીમાંથી બહાર નીકળી જશે એટલે કે આપણા ઘૂઘરા બગડશે એટલા માટે આપણે આમાં ભૂકો એડ કરેલો છે અને આ બધી વસ્તુ પ્રોપર મિક્સ કરી દઈએ તો લો આપણું સ્ટફિંગ રેડી થઈ ગયું છે તમે જો આવા માવાનું એકદમ સરસ સ્ટફિંગ રેડી કરશો તો તમને આમનમ બી ખાવાની ઈચ્છા થઈ જશે જો આ પ્રમાણે થવું જોઈએ તો આપણું એકદમ પરફેક્ટ સ્ટફિંગ રેડી થઈ ગયું છે તો આપણે પંદર મિનિટ જેવો ટોટલ ટાઈમ લાગ્યો હતો તો આપણે એટલો રેસ્ટ આપ્યો હતો આપણા લોટને હવે જો આ ટાઈમે થોડો તમને કઠણ લાગે લોટ તો એક ચમચી પાણી લઈ લોટને બરાબર કૂણવી લેવાનો એ લોટની ક્વોલિટી પર હોય છે થોડું પ્લસ માઇનસ પાણી હવે આમાં થોડું ઘી એડ કર્યું અને આ રીતે સરસ મસળી દીધો લોટને આ રીતે કૂણ આવી જોઈએ પ્રોપર જો એકદમ પરફેક્ટ લોટ થઈ ગયો છે આપણો હવે આપણે એના નાના નાના લુવા કરી લઈએ એ તમારે ઘૂઘરાની જેટલી સાઇઝ રાખવી હોય નાની કે મોટી એ પ્રમાણે તમે લુવા કરી શકો અહીંયા મેં થોડી મીડિયમ સાઇઝ રાખેલી છે એટલે હું આવા લુવા કરું છું થોડા નાના પૂરી કરતાં થોડા નાના લેવાના છે અને આને આપણે પૂરીની જેમ વણી દેવાનું છે આમાં મેં મીડિયમ સાઇઝના બનાવું છું એટલે એ પ્રમાણેની આપણે પૂરી વણશું ના તો બહુ જાડી નહીં અને ના તો પતલી નહીં એવી પૂરી વણવાની છે જો પતલી હશે તમારાથી વધારે પતલી થઈ જશે તો ભરવા ટાઈમે તૂટી જશે ને જાડી બનશે તો પ્રોપર નહીં તળાય હવે આ ભરવાની રીત છે જો મોલ્ડ વગર કઈ રીતે ભરવા તો મારી પહેલી આંગળી અને અંગૂઠા વચ્ચે આ રીતે મેં પૂરીને ગોઠવી દીધી છે સરસ અને આ ચમચી લીધેલી છે તો એ ચમચીથી હું બે ચમચી જેટલું સ્ટફિંગ અંદર એડ કરીશ આ રીતે ધીરે ધીરે નાખવાનું આ ઘૂઘરા ભરવાની પ્રોપર મેથડ છે તો આ તમારે ફોલો કરવાની રહેશે તો આપણા ઘૂઘરા એકદમ પરફેક્ટ થશે પહેલીવાર બનાવતા હશો તો બી એટલા સરસ બનશે અને આ રીતે હાથની મદદથી થોડું થોડું એને પ્રેસ કરીને એટલે કે દબાવવાનું આ રીતે અંદર પૂરણ જો સાઈડની કિનારી પર ના રહેવું જોઈએ પૂરણ નહીં તો આપણો ઘૂઘરો બાજુમાંથી ફાટી જાય છે એટલા માટે અને આ રીતે વચ્ચેનો સૌથી પહેલાં આપણે બે બે છેડા વચ્ચેનાથી ભેગા કરવાના પછી આ રીતે સાઈડમાંથી ભેગા કરતા જવાના અને હવે પેલી સાઈડ જે બાકી છે તો હાથની મદદથી પૂરણને થોડું અંદર નાખીએ આ રીતે દબાવીએ અને આ રીતે સાઈડના કોર્નર ભેગા કરીએ તો જો એકદમ પરફેક્ટ શેપ આવી ગયો ઘૂઘરાનો આ રીતે કિનારી એની બધી દબાવીને પ્રોપર બંધ કરી દેવાની જો આ રીતે પરફેક્ટ વળી જાય પછી આપણે એની કાંગરી વાળવાની છે ને કાંગરી કહેવાય છે સાઈડના જે આ રીતે તમે કરો તો અંગૂઠાની મદદ આંગળી અને અંગૂઠાથી પ્રેસ કરીને આ રીતે રાઉન્ડ રાઉન્ડ શેપ આપવાનો એટલે આ તમારી રેગ્યુલર કાંગરી થઈ આજે હું તમને એક નવી જાતની કાંગરી બી શીખવાડવાની છું જે મારા મમ્મી બનાવે છે એ અમારા ઘરમાં મારા હેતલ દીદી છે સૌથી મોટી કઝીન એ અને મમ્મી અને હું અમે ત્રણ જ પહેલેથી કરતા હતા આ કાંગરી બાકી જનરલી બધાને નથી આવડતી હોતી તો હું તમને એ બી શીખવાડું છું આજે હવે બીજી પૂરી વણાઈ ગઈ છે એમાં બી આપણે બે ચમચી જેટલું સ્ટફિંગ ભરી દઈએ આ કાંગરીથી દેખાવ એટલો સરસ આવશે અને ટેસ્ટ તો સરસ છે જ સાથે સાથે ઘૂઘરાનો દેખાવ બી એટલો જોરદાર બનશે તો તમને બહારથી મોલ્ડ લાવવાનું ભૂલી જશો જો આ રીતે બનાવશો ને તો તમારી જાતે જ તમને સરસ આવડી જશે કાંગરી વાળતા અને તમારા ઘૂઘરા એકદમ પરફેક્ટ બનશે તો સેમ આ રીતે આને પૂરણને પ્રેસ કરી અને આજુબાજુની કિનાર આપણે ચોંટાડી દેવાની છે બે સાઈડ આ રીતે ભેગી કરી દેવાની છે આ પૂરી બધી વણીને નથી રાખવાની તાજી તાજી પૂરી વણતા જવાનું અને આ રીતે સ્ટફિંગ ભરતા જવાનું હવે જો આ રીતે અંગૂઠા અને આંગળીથી તમારે સૌથી પહેલાં આમ પ્રેસ કરવાનું અને આપણો જે નખ છે એનાથી તમારે એને કટ આપવાની છે પ્રેસ કરીને કટ ફરી સાઈડનું પ્રેસ કરી કટ નખથી કટ કરતું રહેવાનું છે જુઓ કેટલી સરસ કાંગરી વળે છે અમારા મમ્મી બહુ જ સરસ બનાવે છે કાંગરી અને અમારા આજુબાજુવાળા બી વર્ષોથી મમ્મીને બોલાવી જાય છે કે તમે લોકો આવો અને મને આવી કાંગરી વાળી દો એમ એટલી સરસ લાગે છે આ ઘૂઘરાની સ્ટાઇલ જુઓ કેટલું સરસ દેખાય છે થેન્ક યુ મમ્મી તમે એટલી સરસ મને કાંગરી વાર્તા શીખવાડી એના માટે જુઓ મેં તમને બે સ્ટાઇલમાં કાંગરી વાર્તા શીખવાડી તો આ બધા રેડી થઈ ગયા છે આપણા ઘૂઘરા તો આપણે ને આ કોટનના કપડામાં પાંચ મિનિટ માટે રાખવાના છે જેથી કરીને થોડા એકદમ સુકાવા નથી દેવાના પણ માઇનો જે ભીનાશ હોય એ જતી રહે ને ત્યાં સુધી રાખવાના એટલે ઓછા ટાઈમમાં ઓછા ઘીમાં સરસ તળાશે એટલા માટે હવે આપણે તેલ નથી મૂકવાનું અહીંયા ઘીથી તળવાના હોય છે આપણી ટ્રેડિશનલ સ્ટાઇલ છે તો આપણે ઘીનો યુઝ બરાબર પ્રમાણમાં કરવાનો છે અને થોડું મેં લોટ નાખીને ચેક કર્યું તો આપણું ઘી પરફેક્ટ આવી ગયું છે જો એકદમ ઉપર આવી ગયા એ ટાઈમે આપણે ઘૂઘરા એક 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 કરીને નાખવાના રહેશે જેટલા સમાય એટલા અને ઘી આપણે ઘૂઘરા સમાયને એટલે કે ઘૂઘરા ડૂબે એટલું ઘી નાખવાનું હોય છે તળવા માટે આના વાળવાની ઉતાવળ નથી કરવાની ઉપરથી આ રીતે ગરમ ઘી નાખવાનું જેથી કરીને એકદમ સરસ એક સાઈડનો ભાગ તળાઈ જાય પછી આ રીતે એક એક કરીને એને વાળવાનું એકસાથે ના વાળતા નહીં તો ક્યારેક ઘૂઘરા તૂટી શકે છે આપણા ઘીમાં એટલા માટે આ વળાઈ ગયું આને છે ને આપણે લાઈટ બ્રાઉન તળવાના છે થોડા લાઈટ બ્રાઉન એમ બહુ સરસ ટેસ્ટ લાગશે એકવાર તમે રવાના તો ખાતા જ હશો મે બી પણ તમે એકવાર આ રીતે માવાના કરીને જોજો કૂગરા મારી સ્ટાઇલથી જેને ગુગરા નહીં ભાવતા હોય ને એ બી દસ વાર માગી માગીને ખાશે એટલા સરસ બનશે અને મહેમાન તો તમને આની રેસીપી ચોક્કસ પૂછશે મને એકસો દસ ટકાની ખાતરી છે આ તમને છે ને ઘારી જેવો ટેસ્ટ આવશે એકવાર આ ટ્રાય કરી જોજો અને મને કમેન્ટ સેક્શનમાં કહેજો કે તમને મારી ઘૂઘરાની રેસીપી કેવી લાગી જુઓ આ રીતે લાઇટ બ્રાઉન થવા જોઈએ આનાથી થોડા ઓછા તમે શેકો તો બી ચાલે બાકી આ રીતે પરફેક્ટ કલર છે જો આપણે તોડીને દેખાડું તમને અને કાંગરી બી કેટલી સરસ લાગે છે જો મોલ્ડ વગર એક સરખા ઘૂઘરા બન્યા છે અને એકદમ સોફ્ટ ખાવામાં અંદરથી અને એટલા બધા ટેસ્ટી લાગશે ને કે દિવાળી વગર બી તમે ઘૂઘરા બનાવીને ખાશો કહેવાય છે ને કે દુનિયાની બધી ખુશી એક તરફ અને માવાના ઘૂઘરા ખાવાની ખુશી એક તરફ તો એકવાર આ જરૂરથી ટ્રાય કરજો જો તમને મારી રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઈક કરવાનું ના ભૂલતા અને હજુ સુધી મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીએ એક નવી રેસીપી સાથે થેન્ક યુ